સૌથી પહેલાં આપણે એક આ રીતે કઢાઈ લઈશું હવે ગેસ ઓન કરીશું તમે કોઈ પણ એક આ રીતનું વાસણ લઈ લો હવે આપણે વન ફોર કપ જેટલું ઘી એડ કરીશું અહીંયા મેં ઘી ઠંડુ લીધું છે તો મેં થોડુંક ઓછું લીધું છે આ મેલ્ટ થશે એટલે વન ફોર કપ જેટલું ઘી થઈ જશે ઘી સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે અહીંયા કાજુ અને બદામ એડ કરી લઈશું તેને આપણે થોડાક સાંતળી લેવાના છે અહીંયા કાજુ અને બદામ સારી રીતે સંતળાઈ ગયા છે તો એને આપણે નીકાળી લઈશું તો અહીંયા મેં કાજુ અને બદામને નીકાળી લીધા છે એને ઠંડા કરીને આપણે ઝીણા ચોપ કરી લઈશું હવે આપણે જે કઢાઈની અંદર ઘી છે તેની અંદર આપણે અડધા કપ જેટલી સોજી એડ કરીશું અહીંયા મેં જે સોજી લીધી છે તે મોટી સોજી લીધી છે આપણે સોજીના શીરા માટે ઉપયોગમાં લઈએ તે સોજી છે હવે મીડિયમ ફ્લેમ ઉપર આને આપણે ઘીની અંદર શેકી લેવાની છે જ્યાં સુધી તેનો કલર ચેન્જ ના થાય અને સરસ એવી સુગંધ ના આવે ત્યાં સુધી શેકી લઈશું એને તો અહીંયા ત્રણ મિનિટનો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો કે સોજીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને અત્યારે સરસ એવી સુગંધ પણ આવી રહી છે તો આપણી સોજી છે એ સારી રીતે શેકાઈ ગઈ છે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી લઈશું અને અહીંયા આપણે જે કપથી સોજી લીધી છે તે જ કપથી આપણે સુકા નારિયેળનું આ રીતે છીણ લેવાનું છે તો તે એડ કરી લઈશું અડધો કપ હવે મિક્સ કરી લઈએ હવે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને આને આપણે એક વાસણની અંદર લઈ લઈશું અને પછી એને ઠંડુ કરી લઈશું ત્યાં સુધી આપણે ગુગરાનું ઉપરના લેયર માટેનું લોટ બાંધી લઈશું તો અહીંયા મેં એક વાસણની અંદર આપણે જે સોજીને શેકીને રાખી છે તે એને એક વાસણની અંદર મેં લઈ લીધું છે હવે આપણે અડધી ટીસ્પૂન જેટલી એલચી પાવડર એડ કરી લઈશું અહીંયા આપણે જ્યારે સોજી ગરમ હોય ત્યારે જ ઈલાયચી પાવડર એડ કરી લેવાનો મિક્સ કરી લઈશું હવે હવે આને આપણે સાઈડ પર કરીને ઠંડુ થવા દઈશું તો અહીંયા મેં એક બાઉલ લીધો છે તેની અંદર આપણે બે કપ જેટલો મેંદો લઈશું અને મેંદાને આપણે ચાડીને એડ કરવાનો છે અને મેંદાનું માપ મેં મેઝરમેન્ટના કપથી લીધેલું છે હવે આપણે બે ટીસ્પૂન જેટલું ઘી એડ કરી લઈશું હવે અહીંયા આપણે અડધા કપ જેટલું પાણી લઈશું અને તેની અંદર આપણે એક ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરી લઈશું હવે ખાંડને આપણે સારી રીતે ઓગાળી લઈશું અને આ જ પાણીથી આપણે લોટ બાંધી લઈશું તો અહીંયા ખાંડ ઓગળી ગઈ છે અને મેં અહીંયા ખાંડનું પાણી રેડી કરી લીધું છે હવે આપણે જે ઘી એડ કર્યું છે તેને બધા જ લોટમાં સારી રીતે મિક્સ થાય એ રીતે મસળીને મિક્સ કરી લઈશું તો અહીંયા મેં બધા જ લોટમાં મોણ સારી રીતે લાગી ગયું છે તો હવે અહીંયા જો તમને લોટ થોડોક પણ કોરો લાગતો હોય તો તમારે અડધી ટી સ્પૂન અથવા તો એક ટી સ્પૂન જેટલું ઘી બીજું એડ કરી લેવાનું અને જ્યારે લોટને આ રીતે મુઠ્ઠી બંધ કરીએ તો મુઠ્ઠી પડતું મૂણ હોવું જોઈએ હવે આપણે જે ગળ્યું પાણી રેડી કર્યું છે તેનાથી લોટ બાંધી લઈશું તો થોડું થોડું પાણી એડ કરીશું અને આનો મીડિયમ કાઠો લોટ બાંધી લઈશું આનો લોટ તમારે એકદમ ઢીલો પણ નહીં અને બહુ કાઠો પણ નહીં મીડિયમ કાઠો લોટ બાંધીને રેડી કરી લઈશું આ રીતે લોટ લેવાનો છે લોટને આપણે દસ મિનિટ માટે મૂકી રાખીશું તો અહીંયા મેં આ સોજી છે એકદમ ઠંડી કરી લીધી છે હવે આ રીતે એકદમ ઠંડી થઈ જાય પછી આપણે તેની અંદર અડધા કપ જેટલું બુરું એડ કરીશું અહીંયા તમે બુરુની જગ્યાએ દળેલી ખાંડ પણ તમે લઈ શકો છો અને બુરુ કે તમે ખાંડ જે દળેલી લો એમાં તમે તમારા સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો અને મિક્સ કરી લઈશું અને સાથે જ આપણે અહીંયા જે કાજુ અને બદામને તળીને રાખ્યા હતા તેને મેં આ રીતે ઝીણા ચોપ કરી લીધેલા છે તો તે પણ આપણે એડ કરી લઈશું હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો અહીંયા મેં બધી જ વસ્તુને સારી મિક્સ કરી લીધી છે તો હવે આને આપણે સાઇડ પર કરી લઈએ અને ગૂઘરા બનાવી લઈએ તો અહીંયા દસ મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ છે એ પણ સેટ થઈ ગયો છે તો એને આપણે થોડોક આ રીતે મસળી લીધેલો છે હવે આપણે નાના નાના લુવા તૈયાર કરી લઈશું તો અહીંયા આ રીતે મેં નાના નાના લુવા કરી લીધા છે હવે આપણે પૂરી એક વણી લઈશું તો આ રીતે આપણે પૂરી વણી લેવાની છે અહીંયા મારી પાસે ગુગરા માટેનું આ રીતનું મોલ્ડ છે હવે આપણે આ પૂરી છે મોલ્ડ ઉપર આ રીતે મૂકી દઈશું તમે હાથી પણ ગુગરા ઇઝીલી બનાવી શકો છો જે આપણે કાંગળી વાળા ગુગરા તૈયાર કરીએ છીએ એ રીતે તમે કરી શકો છો હવે આ રીતે મૂકી દઈશું હવે આપણે સ્ટફિંગ ભરીશું આ રીતે દબાવીને સ્ટફિંગ ભરી લેવાનું એક થી દોઢ ટી જેટલું આપણે સ્ટફિંગ મૂકવાનું હવે સાઈડ પર જો સોજી હોય તો એને હટાવી લેવાની નહીં તો સીલ કરતી વખતે ખુલી જશે હવે થોડું પાણી લઈશું અને હાથ કરીને આપણે જે સાઈડ પર બધી જ સાઈડમાં થોડું પાણી લગાવી દેવાનું હવે આ રીતે પાણી લગાવીને પછી આને સીલ કરી દઈશું આ રીતે આપણે ગુગરાના મોળથી ઇઝીલી આપણે ગુગરા ફટાફટ બનાવી શકીએ છીએ હવે જે વધારાનો લોટ છે તેને નીકાળી લઈશું તો ઇઝીલી ગૂઘરા બનીને રેડી થઈ ગયા છે તો ઈઝીલી આપણા ગુગરા છે તે બની જશે તો આ રીતે મોળથી બનાવી લેવાના હવે બધા જ ગૂગરા આપણે આ જ પ્રમાણે બનાવીશું અને હાથે પણ ઘૂઘરા આપણે કઈ રીતે બનાવાતી પણ હું તમને બતાવું છું તો અહીંયા મેં એક બીજી પૂરી વાણી લીધી છે અને મીડિયમ પૂરી વાણવાની આપણે જો મોલ્ડ ના હોય તો તમે આ રીતે ગુગરા બનાવી શકો છો તો હવે વચ્ચે આપણે થોડુંક સ્ટફિંગ મૂકી દઈશું આ રીતે વચ્ચે સ્ટફિંગ મૂકી દેવાનું છે હવે સાઈડ પર આપણે પાણી લગાવી દઈશું આ રીતે બધી જ કિનારી થોડું થોડું પાણી લગાવવાનું છે હવે આપણે આ રીતે એક ઊંચી માંથી અને બીજી બાજુ કરીશું આ રીતે આપણે સીલ કરી લેવાનું છે તો આ રીતે બરાબર સીલ થઈ ગયા પછી આપણે કાંગળી વાળીશું તો આ રીતે આપણે જે ભાગે બહાર નીકળે છે તેને અંદર ફોલ્ડ કરતા જઈશું તો આ જે લાસ્ટમાં આવે છે બહાર નીકળી છે લૂટ તેને આપણે પાછળ એકદમ વાળીને સીલ કરી દઈશું તો આ રીતે આપણે હાથેથી પણ ગુગરા બનાવી શકીએ છીએ તો મોલ્ડ થી અને આ રીતે ઈઝીલી ગુગરાત બની જાય છે તો હવે બધા ગુગરા આપણે મોલ્ડ થી બનાવીને રેડી કરી લઈશું તો અહીંયા મેં પહેલેથી તેલને ગરમ કરવા મૂકી દીધેલું છે અને તેલ આપણું ગરમ છે તો હવે એક એક ઘૂઘરા આપણે એડ કરીશું તો અહીંયા ગૂઘરા છે આપણા તળાઈ ગયા છે મેં મીડિયમ ફ્લેમ ઉપર જ ગૂઘરાને તળી લીધા છે તો આ રીતે આપણે ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ ઉપર તળી લેવાના અને તમે નજીકથી પણ જોઈ શકો છો એકદમ સરસ બન્યા છે હવે એને એક ડીશમાં લઈ લેશું તો આ જ પ્રમાણે આપણે બાકીના બધા જ ગૂઘરા રેડી કરી લઈશું તો છે ખૂબ એવા સોજીના ઘૂઘરા તો આ દિવાળીમાં તમે આ સોજીના ગુગરાની રેસીપી ને જરૂરથી ટ્રાય કરજો અને આ ગુગરાને તમે પંદર થી વીસ દિવસ માટે કોઈ પણ એટાઇડ ડબ્બામાં ભરીને સ્ટોર પણ કરી શકો છો તો આ રેસીપી ને જરૂરથી ટ્રાય કરજો આઈ તમને આ પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરો શેર કરો અને પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં જે બે આઇકન છે તેને ક્લિક કરીને ઓલ ઉપર પ્રેસ કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવજો